તો ગાંધીનગરમાં બદલીના નિયમો મુદ્દે શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સત્યાગ્રહ છાવણી પર એસટાર શિક્ષકોનો વિરોધ છે. હાથમાં પોસ્ટર અને ભૂખ હડતાલ સાથે શિક્ષકોનો વિરોધ છે. બાલ વાટિકાથી 3-8 સુધીના બદલીના નિયમો જાહેર કરવાની માંગ આ શિક્ષકો કરી રહ્યા છે. તો આપ જુઓ, સત્યાગ્રહ છાવણી પર બેનરો પોસ્ટરો સાથે વિરોધ કરી રહ્યા છે આ શિક્ષકો. હાથમાં પોસ્ટર્સ અને ભૂખ હડતાલ સાથે વિરોધ છે. બાલવાટિકાથી 3-8 સુધીના બદલીના નિયમો જાહેર કરવાની માંગ છે. તો સીધા જઈશું અર્પણ કાયદાવાલા ગાંધીનગરથી અમારી સાથે જોડાઈ ગયા છે. અર્પણ, શું માંગ છે તેમની? ગઈકાલે તેમને એક રિક્વેસ્ટ પણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ તેમનો આ વિરોધ યથાવત તેમણે રાખ્યો છે. દીક્ષિતા, માંગણી મામલે આપણે સવારે પણ વાત કરી અને તેમના જે આગેવાન છે પ્રમુખ, તેમની સાથે પણ વાત કરી. વિસ્તૃત તેમને જે વાત કરી છે કે 12 વર્ષ થવા આવ્યા શિક્ષકોની નિમણૂક થાય, હજી સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમની બદલીના જે ધારાધોરણ, જે નિયમો હોય તેની જાહેરાત સરકારે નથી કરી, એટલે આ જ તેમની મુખ્ય માંગણી છે. અન્ય કોઈ જ આર્થિક લાભની સરકાર પાસે માંગણી નથી, કોઈ ભથ્થા વધારાની માંગણી નથી, કોઈ પગાર વધારાની માંગણી નથી, પરંતુ તેમની નિમણૂક થયા બાદ એક જ જિલ્લામાં 12 વર્ષથી જે લોકો ફરજ બજાવી રહ્યા છે, એટલે આપણે કેટલીક મહિલા શિક્ષકો સાથે વાત કરી, તેમાં પણ તેમનો એક મત નીકળી રહ્યો છે કે પરિવારથી દૂર તેઓ અન્ય જિલ્લામાં છે, તો અન્ય શિક્ષકોને, રેગ્યુલર શિક્ષકોને જ્યારે બદલીના નિયમોનો લાભ મળે છે તો આ શિક્ષકોને પણ મુખ્ય શિક્ષકની જ કેટેગરીમાં ગણવામાં આવે છે, તો તેમના માટે શા માટે સરકાર બદલીના નિયમો જાહેર નથી કરતી? અનેકવાર રજૂઆત કરી તેમ છતાં હજી સુધી સરકારે આ મામલે કોઈ નિર્ણય જાહેર નથી કર્યો, અને તેના જ ભાગરૂપે આજે સવારથી તેઓ રાજ્યભરમાંથી આ એચ સ્ટાર્ટ શિક્ષકો છે તે અહીંયા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી કાંઠે એકઠા થઈ રહ્યા છે. સવારે આપણે વાત કરી તેની સરખામણીમાં શિક્ષકોની સંખ્યા પણ હાલ ખૂબ જ વધી ગઈ છે, અને આપ જોઈ શકો છો હાલમાં મોટાભાગના શિક્ષકો શાંતિપૂર્ણ બેસી રહ્યા છે, કોઈપણ પ્રકારનો સૂત્રોચ્ચાર નથી, પોલીસની પણ ક્યાંક એવી સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે, એટલે ઘર્ષણના કોઈ અંદાજ નથી, એટલે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ પ્રાર્થનારૂપી રામધૂન હાલમાં બોલાવી રહ્યા છે. અને તેમની માંગણી જે આપણે વિસ્તૃત વાત કરી ચૂક્યા છે, હાલ પણ તેમની એક જ વાત છે કે સરકાર વહેલામાં વહેલી તકે તેમની બદલીના નિયમો જાહેર કરે, જેથી કરીને તમામ જે આ શિક્ષકો છે તેમને લાભ મળે, કારણ કે એક જ જિલ્લામાં 12 વર્ષ થઈ ગયા છતાં પણ તેમની બદલીના નિયમો જાહેર નથી થયા. નિયમો બનીને તૈયાર છે, પરંતુ સરકાર જાહેર નથી કરતી, તેવી વાત શિક્ષકોના જે આગેવાન પ્રમુખ હતા તેમણે સવારે આપણી સાથે કરી હતી. સાથે તેઓ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર, અને આ ફરી એકવાર તે લોકો વિરોધ પર બેઠા છે. શું લાગી રહ્યું છે, આ વિરોધનો અંત આવે તેવી શક્યતાઓ કોઈ દેખાઈ રહી છે? દીક્ષિતા, આપને હું એ જ જણાવી રહ્યો છું કે જે પ્રમુખ છે તેમણે આપણી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને આશા છે કે દિવસના અંત સુધીમાં અથવા તો ગણતરીના સમયમાં સરકાર આ નિયમ જાહેર કરી શકે છે, પરંતુ જે નિર્ણય લેવાનો છે તે રાજ્ય સરકારને લેવાનો છે. હા, ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે પોતાના સોશિયલ મીડિયા પરથી આજનું આ આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી, એની સાથે તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આ અંગેના નિયમો જાહેર કરશે, પરંતુ આ જે શિક્ષકો છે તેમની માંગણી છે કે ઠાલા વચનો નહીં, નક્કર કામગીરી કરી તેમના જે નિયમો કે જે બનીને તૈયાર છે તેની જાહેરાત કરવામાં આવે, જેથી કરીને જે તે શિક્ષકો 12 વર્ષથી એક જ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે તેમને અન્ય મુખ્ય શિક્ષકોની જેમ જ બદલીના નિયમોનો લાભ મળે, એટલે આ જ માંગ છે, અને તેના જ ભાગરૂપે હાલમાં રામધૂન અહીંયા ચાલી રહી છે. દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અર્પણ. તો આપે જોયા દ્રશ્યો ગાંધીનગરના છે, એસટાર શિક્ષકો છે, તેમની માંગણીઓ છે, અને માંગણીઓ લઈને તેમણે આ વધુ એકવાર વિરોધ દર્શાવ્યો છે. બેનરો સાથે ત્યાં પહોંચ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે, અને ઘર્ષણના કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા, કારણ કે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં તેઓ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે, સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડી રહ્યા છે, અને તે લોકો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે અમારી વાત સરકાર સાંભળશે અને તેનો ઉકેલ આવશે. તો રોકાશે એક બ્રેક માટે, આપ જતા રહો ઝી24.